આપ સ્વજનોને શું કીધું એ આખું આવી ગયું ને. કર્મમાં ભાવ સંપૂર્ણ, પાંચમી કડીથી શરૂ પાછું કર્મ ઉપાસના, પેજ નંબર 118. કર્મમાં ભાવ સંપૂર્ણ હેતુ કેરી સભાનતા, સાહેબ તે ફળાવવા ધ્યેય પ્રેરાયુષી કૃપાથી ત્યાં. કર્મયોગ તણા પાઠ સાજ્ઞાન ભક્તિ એ હૃદય, મને જે શીખવાડ્યા છે. કોણે શીખવાડ્યા હતા એને? થોડીવાળા દાદાએ. તેને આજ મૂકું પદે, મને જેને શીખવાડ્યા છે એને જ પદે હું બધું અત્યારે ધરી દઉં છું. કર્મમાં ભાવ સંપૂર્ણ રાખીને કર્મ કરવું, હેતુની સભાનતા રાખીને કર્મ કરવું, અને એના માટે તે ફળાવવા ધ્યેયમાં પરોવાઈને કર્મ કરવું એવી કૃપા માગવી. તે ફળાવવા ધ્યેય પ્રેરાયશી કૃપાથી ત્યાં, એવી કૃપાથી પ્રેરાઈને ધ્યેય સુધી પહોંચવા માટેની મને શક્તિ આપજો ભગવાન, સભાનતા આપજો, ભાવ આપજો. એમ કરતાં કરતાં કર્મયોગ તણા પાઠ સા જ્ઞાન ભક્તિ એ હૃદય, મને જે ભગવાને શીખવાડ્યા આમ આવી રીતે કરતાં કરતાં મને શીખવાડી દીધું, એ બધું આજ તમારા પદે મૂકી દઉં છું. શીખવાડ્યા છે તેને પદે આજ ધરું, તેને આજ મૂકું પદે. તેને શબ્દ હિન્દીમાં નથી લીખું, તો હવે સ્વજનોને પદમાં મૂકવું એમ બને. તેને તો ગુરુ મહારાજમાં તો હિન્દી શબ્દ આવે ને, તેને આજ મૂકવું પદે, તમારા ચરણમાં આજ ધરી દઉં છું. મંડો કરવા અત્યારે હેતુ એ ચાલે છે આમાં. તેને આજ મૂકવું પદે એટલે સ્વજનોને પદે ને. હા, આ બધું કર્યું એ બધું એ તેને, એ સાચું, તેને હું મૂકું છું તમારા ચરણમાં, સ્વજનોના ચરણમાં. બરાબર ને? સ્વજન આ બધું કરેલું છે એ બધું એ તેને, એ તે બધું તમારા ચરણે ધરી દઉં છું. સરસ, લેફ્ટ મસ્ત થઈ ગયું, અટવાતું હતું થોડુંક, કમ્પ્લીટ આપજો. સરસ સરસ, મસ્ત મસ્ત મસ્ત. કર્મ ના કરતા કેવું, કર્મ ના હાર્દ ને વધું, આપ્યા મહત્વ કીધું છે જ્ઞાન પૂર્વક તો ઊંડું. મેં શું શું કર્યું છે મોટાકી બતાવું છું, તમારે કરવું એ તો થઈ શકે. કર્મના કરતા કર્મના હાર્દને વધુ ધ્યાન દઈ દીધું છે. કર્મનું હાર્દ કોને કહેવાય? ત્યાં હેતુ આવી ગયો, હેતુ. જ્ઞાનપૂર્વક તો ઊંડું, કર્મના કરતા કેવું, કર્મના હાર્દને વધુ, આપ્યા મહત્વ કીધું છે જ્ઞાનપૂર્વક તો ઊંડું. કેવું? ઊંડું. હેતુની સભાનતાથી જ્ઞાન ભક્તિપૂર્વક પ્રભુ પ્રત્યર્થે કર્મ કરીને એ હાર્દ થઈ ગયું. કર્મ કરતા એનું હાર્દ આ છે, શેના માટે હું કરું એનું હાર્દ છે. કર્મનો હેતુ સંપૂર્ણ પ્રિછાયા વીણ તે કદી, હાર્દ પીછાવું મુશ્કેલ. હું શેને માટે કરું છું? પાકો હેતુ રાખ્યા પછી એમ જાય, હેતુમાં પાછું જ્ઞાન હોય, એની પહેલાં જે થાય ને એ વસ્તુ હાર્દ કહેવાય. પછી હેતુ રાખીને હાર્દને સિદ્ધ કરવું. હાર્દ પીછાવું મુશ્કેલ જાણી લો, નિશ્ચય કરી. હેતુની સભાનતા ના રાખે તો કર્મનું હાર્દ સમજાય નહીં. આ કર્મ દ્વારા મારે ભગવાન સાથે ભળી જવું છે, એટલું મનમાં થયું ને, તો કર્મ કરતાં કરતાં કર્મ યાદ ના રહીએ, પણ શું શું કરવા જેવું યાદ રહીએ, એ હેતુની સભાનતા એમાં લાગુ પડે, એટલે એ હેતુ એમાં ભળી જાય. એનાથી વધારે સમજાવાય નહીં. કર્મની બોલબાલાથી કર્મ આલેખ્યું કર્મથી, મહત્વ કર્મનું ઊંડું હૈયે જગાડવા ચહી,
જીવને જે રીતે કર્મ આચરાયા કરેલ છે, મોટા કહે છે તે રીતની તે વિશી તે સમજણ આપી છે, તે રીતની તે વિશી તે સમજણ આપી છે. જીવને જે રીતે કર્મ આચરાયું એ જ રીતે તમને બધાને સમજણ મારાથી અપાઈ ગઈ છે. કર્મની કેવી બોલ બાલાથી કર્મ આલેખ્યું, કર્મથી મસ્તીથી મેં આ કર્મગાથા લખી, એવા કર્મો કર્યા પછી લખી આલેખ્યું. મહત્વ કર્મનું ઊંડું અહીં જગાડવા ચહી મેં આ લખી. જીવને જે રીતે હું વર્તો છું આચરો છું એ બધું જ મેં આમાં બતાવી દીધું છે, એ રીતે લખ્યું છે. એવી મારી જે સમજણ પરિપક્વ થઈ હતી એવી સમજણથી મેં કર્મ ઉપાસના અને કર્મગાથા લખી છે. કર્મ ઉપર આ બે મોટા ભાષ્ય મોટાના, કર્મ ઉપાસના હરિયું કર્મગાથા. કર્મ કરવાવાળા તો વર્ષમાં એકવાર વાંચી જ લેવી જોઈએ, એકવાર વાંચી લેવી જોઈએ આ બે, તો શું આપણું જીવન કંઈક સાર્થક લાગે. નહીં તો આપણે અત્યારે મૃત્યુ આવી જાય શું થાય, ભલે આપણે આટલું કરતા હોય તો અધૂરું ના લાગે. કેટલું બધું કરાય થઈ હગે એવો તો આપણે કર્યું નહીં, પથારી પડ્યા પડ્યા રાયડું ઠોકતા હોય, જાગી તો ગયા હોય, થોડાક જાગેલા ના હોય ને જલસા છે એને કાંઈ ના હોય, ભેંસ મરે નહીં મરે બધું હરખું, જાગેલાને તકલીફ બહુ પડે, થતું એમ થાય એમ થતું ને કર્યું નહીં, હા 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 ઘણું કહેતા હતા પણ સારું વહેલું ઉઠાણું નહીં, હા 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 પછી કડતર કામ આવે રાંડા પછી ડાપણ કામનું નહીં. કોઈકના બે છોકરા જોઈને એમ થાય પછી ગુજરી ગયું હોય જે બાઈનો એ જોઈ જાય કોઈના બે છોકરા, મારે આવા છોકરા બનાવત હવે ના થાય એવું છે, પછી હવે ક્યાં જ થાય શક્ય નથી, રાંડા પછી ડાપણ આવે બરાબર નહીં, ના પહેલાં કરી લેવું, સબા ટ્રેક કરી દઈશ. હે